નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો ચેપ્ટર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરમાં પાનકુટીમાં અલિંગી પ્રજનન દ્વારા નવા છોડનું નિર્માણ કેવી રીતે થાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો આને સિવાય મિત્રો બીજાણુ એટલે શું અને રાઇઝોબસની અંદર બીજાણુ દ્વારા નવા સજીવો કેવી રીતે નિર્માણ પામે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી આને સિવાય મિત્રો લિંગી અને અલિંગી પ્રજનન પદ્ધતિ વચ્ચેનો જે મુખ્ય ભેદ છે તે પણ આપણે સમજ્યો હતો હવે મિત્રો આજના લેક્ચરમાં આપણે આગળનો પ્રશ્નની શરૂઆત કરીએ આગળનો પ્રશ્ન છે કે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે તે સમજાવો કે લિંગી પ્રજનન પદ્ધતિ છે મિત્રો આ પ્રજનન દરમિયાન જે ભિન્નતા છે ભિન્નતાઓનું પ્રમાણ વધારે જોવા મળે છે કે ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે તે સમજાવો લિંગી પ્રજનન એટલે કે મિત્રો તમને એવું કીધું હતું કે એમાં નર અને માદા એમ બંને જાતિના તમને સજીવો જોવા મળે છે લિંગી પ્રજનન ક્રિયાની અંદર નર અને માદા બંને જાતિના સજીવો તમને જોવા મળે હવે પ્રશ્ન આપણે સમજી લીધો આગળ જવાબની શરૂઆત કરીએ મિત્રો એક પિતૃકોષમાંથી બે બાળકોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાઓનું સર્જન સંકળાયેલું છે એક જ પિતૃકોષ હોય મિત્રો જે આપણે અલિંગી પ્રજનન પદ્ધતિ જોઈ એની અંદર તમને ખબર છે એક જ પિતૃકોષ હોય એક જ પિતૃકોષમાંથી નવા બાળકોષનું નિર્માણ થતું હોય છે અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર અહીંયા એવું કીધું છે કે એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાનું સર્જન સંકળાયેલું છે કે જે પિતૃકોષો છે એમાંથી શું થાય મિત્રો બાળકોષોનું નિર્માણ થાય ત્યારે ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય જે સંરચના છે એનું સર્જન થાય છે એમાંથી જ જે પિતૃકોષ છે એના પિતૃકોષમાંથી નવા ડીએનએ નું અને તેની જે બાકીની અંગિકાઓ છે તેનું સર્જન તેની સંરચનાઓનું સર્જન થતું હોય છે એટલે ટૂંકમાં પોઈન્ટ ની અંદર શું કીધું તમને કે નવા જે બાળકોષો બને છે મિત્રો એ શેમાંથી બને છે જે પિતૃકોષ છે ને પિતૃકોષ એના પર જ આધારિત ડીએનએ હોય છે અને એના પર જ આધારિત એની કોષીય સંરચના હોય છે ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી કે ડીએનએ જે પ્રતિકૃતિ થાય પિતૃ જેવા તેના આગળના જે અનુગામી પેઢીઓના સજીવો મળે તો આ જે તકનીક છે હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી એટલે સાતત્ય હંમેશા જળવાઈ રહેવું જોઈએ એ ચોક્કસ કહી શકાય નહીં લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષોનું સંમિલન થાય છે હવે આપણે લિંગી પ્રજનનની વાત કરીએ મિત્રો તો તમને ખબર છે નર અને માદા બંને જાતિના સજીવો પ્રજનન ક્રિયામાં ભાગ લે છે એટલે બંનેના જે પ્રજનન કોષો હોય નર અને માદા બંનેના પ્રજનન કોષોનું સંમિલન થાય છે એટલે કે બંનેના પ્રજનન કોષો ભેગા થાય છે એમનું મિલન થાય છે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામે છે એ પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય ત્યારે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા કે જે આ પ્રજનન કોષો છે એની અંદર ડીએનએ પ્રતિકૃતિમાં કેટલીક ભિન્નતાઓ સર્જાય હવે ડીએનએ પ્રતિકૃતિમાં ભિન્નતાઓ સર્જાય તો આ જે ભિન્નતા છે એમની અનુગામી પેઢીમાં આવનાર જે પેઢી છે એમાં શું થાય આ ભિન્નતાનું વહન થતું હોય છે જે રીતે વારસાગત લક્ષણોનું વહન થાય છે મિત્રો એવી જ રીતે ભિન્નતાનું પણ વહન થતું હોય છે ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી જે ભિન્નતા છે આ ભિન્નતાનું અનુગામી પેઢીમાં વહન થાય છે પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે આમાં શું કીધું મિત્રો કે અહીંયા પ્રત્યેક જે ડીએનએ પ્રતિકૃતિ છે એમાં નવી ભિન્નતા તો આવે જ છે નવી ભિન્નતાઓની સાથે સાથે પૂર્વવત જે પિતૃઓ છે એની ભિન્નતા એટલે આગળની પેઢીની જે ભિન્નતા છે એ પણ આવવાની છે મિત્રો એટલે આગળની પેઢીની ભિન્નતા અને જે નવી ભિન્નતા છે એ સતત ચાલુ રહે છે એની અંદર એનો સંગ્રહ થતો જાય છે કે પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાઓ કીધી મિત્રો એટલે કે જે પિતૃઓ છે એમાંથી જે નવી ભિન્નતાઓ મળે છે તે ભિન્નતા અને તેની સાથે સાથે પૂર્વવત પેઢીઓની ભિન્નતા જે આગળની જે પેઢી હતી મિત્રો એની ભિન્નતાઓ પણ સંગ્રહિત થતી હોય છે બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતા સંતતિમાં નવા સંયોજન સર્જાય છે મિત્રો અહીંયા શું કીધું છે બે અથવા તો વધારે જે એકલ સજીવો છે એક જ પિતૃ એક જ સજીવો એમની જે ભિન્નતાઓ છે એકત્ર થતા સંતતિમાં નવા સંયોજનો સર્જાય છે એટલે કે ભિન્નતાઓનું પ્રમાણ શું થાય મિત્રો વધતું જાય છે
જેમ જેમ આગળ પેઢી વધતી જાય શું થાય ભિન્નતાનું પ્રમાણ વધતું જશે. લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવોના ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. કે લિંગી પ્રજનનની અંદર શું થશે મિત્રો, બે અલગ અલગ જે નર અને માદા છે, અલગ અલગ જાતિના સજીવો, એ વિજાતીય સજીવોમાં ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. જે પણ નર અને માદા એ પ્રજનન ક્રિયામાં ભાગ લે છે એમના લક્ષણો કેવા હશે, અલગ અલગ હશે, બંને એકબીજાથી ભિન્ન હશે, બંને સમાન હશે નહીં. તો હવે બંનેના જે લક્ષણો છે એ આગળની જે ડીએનએ સંતતિ છે એમાં પ્રાપ્ત થશે. આથી સંતતિઓમાં ભિન્નતા સર્જનની ક્રિયા ઝડપી બને છે. એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે આગળની જે સંતતિઓ છે એમાં ભિન્નતાનું સર્જન કેવી રીતે થાય છે, ખૂબ જ ઝડપથી થતું હોય છે. ખબર પડી મિત્રો તમને? પ્રશ્ન હતો કે લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે તે સમજાવો. આ ભિન્નતાની ક્રિયા કેમ ખૂબ જ ઝડપથી થાય છે તે આપણે સમજાવવાનું. ખબર પડી મિત્રો? ફરીથી એક વખત બધા પોઈન્ટ આપણે સમજી લઈએ. સૌથી પહેલા પોઈન્ટમાં શું કીધું મિત્રો કે એક જ પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએ જે પ્રતિકૃતિ છે તેમજ કોષીય સંરચના તેનું સર્જન થાય છે. એક જ કોષમાંથી પિતૃકોષમાંથી નવું ડીએનએ અને જે બાકીની જે અંગિકાઓ હોય તેનું સર્જન થતું હોય છે. એના પછી ડીએનએ પ્રતિકૃતિની જે તકનીક છે હંમેશા ચોક્કસ કહી શકાય નહીં, હંમેશા ચોક્કસ રહેતી નથી. લિંગી પ્રજનનમાં શું થાય મિત્રો, નર અને માદા બંનેના જે પ્રજનન કોષો છે તેનું શું થાય છે, મિલન થાય છે. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં જે સર્જાતી ભિન્નતા છે એ ભિન્નતાના અનુગામી પેઢીમાં વહન થશે, અનુગામી પેઢીમાં વહન પામે છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વ પેઢીની ભિન્નતાઓ પણ સંકુચિત થાય છે. જે નવી પેઢી હશે એમાં આજે અનુગામી પેઢી છે એની ભિન્નતા તો હશે જ, પણ એની આગળની જે પૂર્વવત પેઢી છે એની ભિન્નતાઓ પણ એમાં સંકુચિત થતી જાય છે. એટલે ટૂંકમાં ભિન્નતાઓનું પ્રમાણ વધતું જાય છે, ભિન્નતાઓનું પ્રમાણ વધતું જશે. બે અથવા તો વધારે યુગલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતા સંતતિમાં નવા સંયોજનો સર્જાય છે. લિંગી પ્રજનન દરમિયાન બે વિજાતીય સજીવોની જે ભિન્નતા છે, ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. કે બંને નર અને માદા બંને વચ્ચે ભિન્નતા તો હશે, તો બંનેની ભિન્નતા ધરાવતા જે ડીએનએ છે એ સંતતિમાં પ્રાપ્ત થશે. આથી આપણે કહી શકીએ કે લિંગી પ્રજનન દ્વારા જે સંતતિઓ છે એમાં ભિન્નતા સર્જનની ક્રિયા ખૂબ જ ઝડપી બને છે. શેની અંદર મિત્રો? લિંગી પ્રજનનની અંદર ભિન્નતાની ક્રિયા કેવી થાય, ખૂબ જ ઝડપી બને છે. આગળનો પ્રશ્ન જોઈએ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. કે લિંગી પ્રજનન કરતા જે પણ સજીવો છે મિત્રો એમાં પેઢી દર પેઢી એટલે એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢી, એમ જેમ પેઢી વધતી જાય છે તેમ રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા, રંગસૂત્રોની સંખ્યા પણ સમાન રહે છે અને ડીએનએની માત્રા પણ ચોક્કસ જાળવી રાખવામાં આવે છે, એટલે કે સમાન રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એવું કેમ થાય છે તો એના વિશે મિત્રો આપણે સમજાવવાનું છે. લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંકુચિત થાય છે. આગળના પ્રશ્નના જવાબમાં કીધું ને મિત્રો એવી રીતે કે લિંગી પ્રજનન કરતા જે પણ સજીવો હોય એમાં દરેક નવી પેઢીની અંદર જે અનુગામી પેઢી આવશે નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંકુચિત થાય છે. એનો અર્થ શું થયો મિત્રો? માતા અને પિતા, નર અને માદા બંનેનું જે ડીએનએ છે એની નકલ એમાં સંગ્રહિત થાય છે, બંનેના લક્ષણો એમાં સંગ્રહિત થાય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતા બમણી થવી જોઈએ. હવે આ રીતે આપણે વિચારીએ તો શું થાય મિત્રો, બંને પિતૃઓના જે ડીએનએ છે એની નકલો અનુગામી પેઢીમાં સંગ્રહિત થાય તો આપણે એવું કહી શકીએ કે દરેક નવી પેઢીમાં ડીએનએની જે માત્રા છે એ પિતૃઓની માત્રા કરતા બમણી થવી જોઈએ. કેમ બમણી થાય? કેમ કે માતા અને પિતા બંને હોય તો બંનેના ડીએનએના લક્ષણો એની અંદર જોવા મળે છે, બંનેની ડીએનએની નકલો એમાં સંગ્રહિત થાય છે. તો માતા અને પિતા બંનેનો સરવાળો કરીએ એટલી નકલો એની અનુગામી પેઢીમાં હોવી જોઈએ, સંગ્રહિત થવી જોઈએ. એટલે અહીંયા કીધું છે કે તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની જે માત્રા છે એ પિતૃઓની માત્રા કરતાં બમણી થવી જોઈએ, બમણી હોવી જોઈએ. પણ એવું થતું નથી. કેમ થતું નથી? પરંતુ આવું થતું નથી કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો અર્ધસૂત્રી પાચન પામે છે. આવું કેમ થતું નથી એનું કારણ શું? કે લિંગી પ્રજનન પદ્ધતિ છે મિત્રો
લિંગી પ્રજનન કરતા જે પણ સજીવો છે એ સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો કે પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો છે એનું શું થઈ જાય છે મિત્રો અર્ધસૂત્રી ભાજન થઈ જાય છે એટલે એનું વિભાજન થઈ જાય છે અડધાડ ધાવે જાય છે પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે પણ કોષો છે એનું શું થઈ જાય મિત્રો અર્ધસૂત્રી ભાજન એટલે કે તે અડધા અડધા વહેંચાઈ જાય છે આથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય હવે જે પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો હતા એ કોષોનું જ અર્ધસૂત્રી ભાજન થઈ જાય છે એ કોષો પોતે જ વહેંચાઈ જાય છે એના કારણે શું થાય મિત્રો રંગસૂત્રોની જે સંખ્યા હતી એ પણ કેવી થઈ જાય અડધી થઈ જશે પિતૃમાં જેટલા રંગસૂત્રો થાય બંનેના મળીને જેટલા રંગસૂત્રો હોય એના કરતા એની અનિગા અનુગામી જે પેઢી છે એમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જશે અડધી થઈ જશે આમ સજીવોના વાનસ્પતિ કે દેહી કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે એટલે મિત્રો આપણે એમ કહી શકીએ કે સજીવના જે વાનસ્પતિ અથવા તો દેહી કોષો છે એની તુલના ડીએનએની માત્રા પણ કેવી થઈ જાય છે અડધી થઈ જાય આગળ કીધું ને મિત્રો તમને કે જે પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો છે એ અર્ધસૂત્રી ભાજન પામે છે અર્ધસૂત્રી ભાજન પામે એના કારણે જે કોષો હતા કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા પણ કેવી થઈ ગઈ અડધી થઈ ગઈ રંગસૂત્રોની સંખ્યા અડધી થવાને કારણે સજીવના જે વાનસ્પતિક અથવા તો દૈહિક કોષો હોય એની તુલનામાં ડીએનએની માત્રા પણ કેવી થઈ જાય છે અડધી થઈ જાય છે તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અને તેનો ભાગ ભજવે છે આથી બે પિતૃના અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી છે તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે ત્યારે ફલિતાંડ બને છે એટલે મિત્રો અહીંયા શું કીધું છે કે હવે નર અને માદા છે એના જનન કોષો કે જેમાં રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ ગઈ છે મિત્રો અડધી થઈ ગઈ છે અર્ધસૂત્રી ભાજનને કારણે એના ડીએનએમાં જે રંગસૂત્રો હતા એની માત્રા કેવી થઈ જાય છે અડધી થઈ ગઈ છે તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે ત્યારે કે લિંગી પ્રજનનની અંદર સંયુગ્મન એટલે કે બંને જોડાય છે ત્યારે સંયુગ્મન પામે ત્યારે ફલિતાંડ બને છે તમને ખબર છે મિત્રો નર જનન કોષ અને માદા જનન કોષ બંને એકબીજા સાથે જોડાય ત્યારે ફલિતાંડ બને છે અને બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ જેટલી પુનઃસ્થાપિત થાય છે અને જે આગળની પેઢી હશે મિત્રો બાળ પેઢી અથવા તો આગળની જે સંતતિ એમાં જે રંગસૂત્રોની સંખ્યા છે અને ડીએનએની માત્રા છે એ પિતૃ જેટલી પુનઃસ્થાપિત થાય છે એટલે આ પ્રશ્નના જવાબમાં તમારે શું યાદ રાખવાનું મિત્રો કે લિંગી પ્રજનન પદ્ધતિની અંદર જ્યારે પ્રજનન કોષોનું મિલન થાય ત્યારે શું થાય છે મિત્રો અર્ધસૂત્રી ભાજનની ક્રિયા થાય છે અર્ધસૂત્રી ભાજનને કારણે શું થાય રંગસૂત્રો છે એ વહેંચાઈ જાય છે અડધા થઈ જાય છે રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય મિત્રો અડધી થઈ જાય છે એટલા માટે જે અનુગામી પેઢી હશે એમાં પણ રંગસૂત્રો અને ડીએનએનું જે પ્રમાણ છે એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં એમાં વધારો છે પણ જોવા મળશે નહીં ફરીથી મિત્રો પ્રશ્ન હતો કે લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે કે રંગસૂત્રોનું પ્રમાણ રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા છે એમાં કોઈ પણ ફેરફાર થતો નથી એનું કારણ શું સૌથી પહેલો પોઈન્ટ લખે મિત્રો લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં બંને પિતૃના ડીએનએની નકલો સંતુલિત થાય છે લિંગી પ્રજનન દરમિયાન જે પણ અનુગામી પેઢી મળશે એ દરેક સજીવોમાં નવી પેઢીમાં બંને પિતૃના જે ડીએનએ છે ડીએનએની નકલો સંતુલિત થાય છે તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં કેવી થવી જોઈએ બમણી થવી જોઈએ કે અહીંયા માતા અને પિતા નર અને માદા બંનેના જે ડીએનએ છે એની નકલો અનુગામી પેઢીમાં વહન થતી હોવાથી એમાં ડીએનએની જે માત્રા છે મિત્રો કરતાં કેવી થવી જોઈએ બમણી થવી જોઈએ પરંતુ આવું થતું નથી એનું કારણ શું આવું કેમ નથી થતું કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા જે કોષો છે એનું શું થઈ જાય છે અર્ધસૂત્રી ભાજન થાય છે જે પણ કોષો પ્રજનન કોષોનું નિર્માણ કરે છે એ કોષોનું શું થઈ જાય છે અર્ધસૂત્રી ભાજન થાય છે તેથી રંગસૂત્રોની સંખ્યા કેવી થઈ જાય મિત્રો અડધી થઈ જાય છે અર્ધસૂત્રી ભાજનને કારણે રંગસૂત્રોની સંખ્યા પણ અડધી થાય છે આમ સજીવોના વાનસ્પતિ કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે તેમાં અર્ધસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે
આથી બે પિતૃ નર અને માદાના જનકકોષો જેમાં રંગસૂત્રોની સંખ્યા અને નિયમની માત્રા અડધી છે તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સયુગ્મન પામે ત્યારે અહીંયા જે કોષો છે મિત્રો પ્રજનન કોષો એ પ્રજનન કોષોની અંદર જ ડીએનએ નું પ્રમાણ અને રંગસૂત્રોની સંખ્યા કેવી છે અડધી છે હવે આ કોષો જ્યારે પ્રજનનમાં સયુગ્મન પામે ત્યારે એટલે કે જોડાય ત્યારે ફલિતાંડ બને છે અને બાળ પેઢી કે સંતતિ છે એમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએ ની માત્રા પિતૃ જેટલી પુનઃસ્થાપિત થાય છે કેમ કે પહેલેથી જ અડધી છે એટલા માટે પિતૃઓમાં જેટલા લક્ષણો હશે જેટલી ડીએનએ ની માત્રા હશે અને જેટલા રંગસૂત્રો હશે એટલા જ રંગસૂત્રો અને એટલું જ પ્રમાણ એ અનુગામી પેઢીમાં વહન થાય છે આગળ જોઈએ મિત્રો કે પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો જે પણ પ્રજનન કોષો છે કયા કયા પ્રકારના હોય અને પ્રજનન કોષોની લાક્ષણિકતા જણાવવાની છે સૌથી પહેલા તો પ્રજનન કોષો કેટલા પ્રકારના હોય છે બે પ્રકારના હોય કયા કયા તો નર પ્રજનન કોષો અને માદા પ્રજનન કોષો પ્રજનન કોષોના પ્રકાર નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બે પ્રકારના હોય છે પણ તેમની લાક્ષણિકતાઓ પ્રજનન કોષો કયા પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે તો અત્યંત સરળ સંરચના વાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી તેઓ સમાન આકારના હોઈ શકે કે મિત્રો સરળ રચના ધરાવતા જે બહુકોષીય સજીવો છે તે અત્યંત સરળ સંરચના ધરાવતા જે બહુકોષીય સજીવો એમાં બંને પ્રજનન કોષોના જે આકાર છે એ કોષોનો આકાર તેમજ કદ પ્રજનન કોષોના આકારમાં તેમજ કદમાં વધારે કોઈ ફેરફાર તમને જોવા મળતો નથી એટલે વિશેષ ભેદ હોતો નથી તેઓ સમાન આકારના હોઈ શકે બંનેનો આકાર પણ કેવો હોય મિત્રો સમાન હોઈ શકે જેની અંદર કીધું મિત્રો ખૂબ જ સરળ સંરચના ધરાવતા જે સજીવો એકદમ સરળ સંરચના ધરાવતા જે બહુકોષીય સજીવો છે એની વાત કરી પણ જટિલ સંરચના ધરાવતા જે સજીવો હોય એમાં શું ઉચ્ચ અને જટિલ સંરચના વાળા સજીવોમાં પ્રજનન કોષો વિશેષ પ્રકારના હોય છે કે જેમનું શરીર જટિલ રચના ધરાવે છે ઉચ્ચ અને જટિલ રચના ધરાવતા જે સજીવો છે એમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હશે નર પ્રજનન કોષો નાના અને પ્રજનનશીલ હોય છે હવે નર પ્રજનન કોષની આપણે લાક્ષણિકતા જોઈએ તો નર પ્રજનન કોષો કેવા હોય નાના અને પ્રજનનશીલ પ્રજનનશીલ એટલે કે હલનચલન કરી શકે તેવા પ્રજનન કોને કહેવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એને પ્રજનન કહેવાય એટલે નર પ્રજનન કોષો છે એકદમ નાના હશે અને તે પ્રજનનશીલ હશે પ્રજનન કરી શકે તેવા હશે માદા પ્રજનન કોષો છે તે મોટા હશે અને પોષક દ્રવ્યોથી સભર હશે એટલે પોષક દ્રવ્યો ધરાવતા હશે એટલે નર પ્રજનન કોષો કેવા હોય નાના હોય પણ માદા પ્રજનન કોષો કેવા હશે મોટા હશે અને પોષક દ્રવ્યોથી ભરપૂર હશે હવે પડી મિત્રો પ્રશ્ન હતો કે પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો ફરીથી આપણે સમજી લઈએ પ્રજનન કોષોના કેટલા પ્રકાર છે બે પ્રકાર નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ હવે એની લાક્ષણિકતા તો ખૂબ જ સરળ સંરચના વાળા જે સજીવો છે એમાં બંને પ્રજનન કોષોનો આકાર અને કદ એમાં કોઈ વિશેષ ફેરફાર તમને જોવા મળતો નથી એટલે ટૂંકમાં સરળ સંરચના વાળા સજીવોની અંદર નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બંને લગભગ સમાન દેખાવ ધરાવતા હોય છે એના આકારમાં અને કદમાં લગભગ કોઈ ફેરફાર જોવા મળતો નથી એટલે તેઓ સમાન આકારના હોય છે પણ ઉચ્ચ અને જટિલ સંરચના વાળા જે સજીવો કીધા મિત્રો ઉચ્ચ અને જટિલ સંરચના વાળા સજીવો એમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોય છે એ વિશિષ્ટ પ્રકારના પ્રજનન કોષો ધરાવે છે એમનો આકાર અલગ હશે એમનું કદ અલગ હશે એટલે યાદ રાખજો મિત્રો જટિલ સંરચના વાળા અને ઉચ્ચ કક્ષાના જે સજીવો છે એમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બંનેનો આકાર અને કદ અલગ અલગ જોવા મળે છે અને દેખાવ પણ અલગ અલગ હશે પણ નર પ્રજનન કોષો કેવા હોય છે તો નાના અને પ્રજનનશીલ હોય છે કદમાં નાના હશે અને પ્રજનનશીલ એટલે હલનચલન કરી શકે તેવા હશે પણ માદા પ્રજનન કોષો કેવા હશે એ મોટા હશે અને પોષક દ્રવ્યોથી સભર હશે વધારે પોષક દ્રવ્યો ધરાવતા હશે ખબર પડી મિત્રો પ્રજનન કોષોના પ્રકાર અને તેમની લાક્ષણિકતા તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ બાકીના પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.